विराम बाद स्वागत है। अगर बात करें तो नवरात्रि ना पर्व ने हवे गणतरी ना दिवसों बाकी रहा छे, तरे बजारों में खिलैयाओ खरीदी करवा माटे उमटी पड़ा छे। कोरोना महामारी ना बे वर्ष पछी नवरात्रि नी उजवणी थशे त्यारे खिलैयाओं में अत्यारथी ज थनगनाट जोवा मळी रह्यो छे। नवरात्रिना तहेवारनी गणतरीना दिवसो बाकी रह्या छे त्यारे आ वखते खिलैयाओमां पण अनेरो थनगनाट जोवा मळी रह्यो छे। वडोदरा शहेरमां आवेला नवा बजार सहितना स्थळो पर चणिया चोळी जब्बा लहेंगा तेमज विविध शणगारनी वस्तुओ खरीदवा माटे खिलैयाओ मोटी संख्यामां उमटी पड्या हता। वडोदरामां कलानगरी गरबा खूब ज फेमस छे ત્યારે અહીંના ખેલૈયાઓ આધુનિક ફેશન સાથે આભૂષણો અને વસ્ત્રોના સમન્વય કરીને ગરબે ઘૂમતા હોય છે। આ વખતે નવરાત્રીનો ઉત્સવ બહુ સારો છે। બે વર્ષ પછી મહામારી કોરોના પછી જે નવરાત્રી આ વખતે આવી છે એટલે ફૂલ પબ્લિકનું માર છે ને જબરદસ્ત આ વખતે ઘરાકી છે। જીએસટી ને આ તે બધું કોઈને આ વખતે નડવાનું એવું લાગતું નથી, એટલી બધી ઘરાકી છે કે એની વાત જ ના કરો। નવરાત્રીની પડમ પડી છે, શનિ રવિ આ તે ઘરાકી ફૂલ રહેશે। નવરાત્રીની ખરીદી માટે વડોદરા શહેરનો નવા બજાર વિસ્તાર ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે। અહીં દરેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો વ્યાજબી ભાવે મળતા હોય છે, જેને લઈ રજાઓના દિવસોમાં આ બજારમાં ભારે ભીડ જોવા મળે છે। ખેલિયાઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ વખતે ગામઠી ચણિયા ચોડીનો ટ્રેન્ડ અને સ્ટોનવાળી જ્વેલરીની ફેશન વધારે જોવા મળે છે, તેમજ ખેલૈયાઓમાં ટ્રેન્ડિંગ ફેશનવાળા ચણિયા ચોળી અને કુર્તા અને અવનવા આભૂષણોને ધ્યાનપૂર્વક નિહાળી ખરીદી કરતા નજરે પડ્યા। જો કે જબ્બા અને કેડિયાના વેપારીનું કહેવું છે કે ભાવમાં નજીવો વધારો છે, પરંતુ બે વર્ષ પછી લોકો આ પર્વને ઉજવશે તેને લઈને બજારમાં ભારે ભીડ જોવા મળે છે। ભાવમાં થોડો ઘણો વધારો છે, કોટનમાં રેયોનમાં ભાવમાં વધારો તો છે, જે પ્રમાણે અત્યારે મોંઘવારી છે એ પ્રમાણે ભાવમાં વધારો છે, પણ કસ્ટમરનો રિસ્પોન્સ સારો છે, લોકો લઈ જાય છે, નવી નવી વેરાયટી ઘરાકી સારી છે। કોરોના પછી આ વખતે ખૂબ જ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થશે, ત્યારે ખેલૈયાઓ પણ મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરતા નજરે પડે છે। આ વર્ષે ગામઠી સ્ટાઇલની ચણિયા ચોળીનો ક્રેઝ ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું ખેલૈયાઓ જણાવી રહ્યા છે। વડોદરાથી રૂપેશ ચોકસી, જીએસટીવી, અમદાવાદ।